નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે માલિકો જાગો, પ્રજાતંત્રને બચાવો. લોકશાહી સંસારની સર્વોત્તમ શાસન પદ્ધતિ છે. એમાં જ્યાં સુધી સાર્વજનિક સુવિધા અને રાષ્ટ્ર વ્યવસ્થામાં અતિરેક ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પોતાના ભાગ્યનું નિર્માણ પ્રજાના પોતાના હાથમાં રહે છે. આ ગુણો હોવા છતાં તેમાં ખામી એટલી છે કે જો મતદાતા શિક્ષિત અને સતર્ક ન હોય તો ચતુર લોકો તેને ભોળવીને મત મેળવી લે છે અને લાભ પણ તે લોકો ઉઠાવે છે અને પ્રજાજનોના હિતની ઉપેક્ષા થાય છે. પ્રજાતંત્રનો લાભ લેવા અને તેનો પ્રાણ બની રહેવા માટે મતદાતાએ દૂરદર્શી, દેશભક્ત અને યોગ્ય નિર્ણય કરી શકવામાં સમર્થ બનવું જોઈએ. નહીં તો એ શાસન પદ્ધતિ સ્વાર્થી લોકોનો પોતાનો સ્વાર્થ પૂરો કરતા રહેવાનું સાધન માત્ર બની રહે છે. પ્રજા કષ્ટ ભોગવે છે તથા પછાત રહે છે. પ્રજાતંત્રના અસલી માલિકોએ એટલે કે મતદાતાઓએ એ જાણવું જોઈએ કે તેમણે પોતાના કર્મચારી કેવા રાખવા છે અને તેમણે ચૂંટતા પહેલા કઈ તપાસ કરવી જોઈએ. 1 રૂપિયાની માટીની હાડલી ખરીદતી વખતે ટકોરા મારીને ચકાસીએ છીએ તો પછી દેશની આટલી મોટી અબજો રૂપિયાની સંપત્તિની સાર સંભાળ અને દેખભાળ કરવા માટે તેમને નિયુક્ત કરવાના છે તે પ્રતિનિધિની યોગ્યતા અને ઈમાનદારીની પણ કસોટી કરવી જોઈએ. આ પદ એટલે નાનું નથી કે તેના પર સમજ્યા વિચાર્યા વગર ગમે તેને બેસાડી દેવામાં આવે. આ દેશની 125 કરોડ જનતાના જાનમાલ, પ્રભાવ, સ્તર વગેરેની જવાબદારી ગમે તેવા માણસોના હાથમાં સોંપી ન શકાય. મતદાતાએ વિચારવું જોઈએ કે રાષ્ટ્રના વિકાસ કે વિનાશની જવાબદારી લોકશાહીએ તેને સોંપી છે. તે જો ધારે તો દેશને ઊંચે ઉઠાવવામાં તથા તેની પ્રગતિમાં ફાળો આપી શકે છે અથવા તો તેને પતનની ખાઈમાં પણ ધકેલી શકે છે. 5 વર્ષ પછી આવતી ચૂંટણીમાં તેને એ તક મળે છે. ચેક પર સહી કરતા 5 સેકન્ડ જ લાગે છે, પરંતુ તેનાથી જિંદગીભરની કમાણીના પૈસા બેંકમાંથી ઉપડી શકાય છે. રજિસ્ટ્રારની ઓફિસમાં જઈ 5 જ મિનિટમાં સહી કરીને કોઈ પણ માણસ બાપ દાદાની મિલકત વેચી શકે છે. મતદાનનું કાર્ય પણ યોગ્ય ચેક ઉપર સહી કરવા જેવું મહત્વ છે. મતદારો મત આપીને દેશના ભાગ્યને બદલી શકે છે. ઉમેદવારની ભ્રામક વાતોથી કે લાલચથી ભરમાઈ જઈને જે માણસ અયોગ્ય ઉમેદવારને મત આપે તેને સમજદાર કઈ રીતે કહી શકાય? દીકરીના લગ્ન વખતે છોકરાની તથા તેના કુટુંબની પૂરેપૂરી તપાસ કરવામાં આવે છે. ભારત માતાનો ગોળો દીકરીથી પણ વધારે છે. તેની સત્તા જ્યારે કોઈના હાથમાં સોંપવાની હોય તો ખૂબ જ બુદ્ધિમત્તાપૂર્વક વિચાર કરીને સોંપવી જોઈએ. આ સોંપવાની પ્રક્રિયાનું નામ જ મતદાન છે. તે એક પ્રકારનું ધર્મ કાર્ય છે. ખોટા ઉમેદવારને મત આપવાથી આખા સમાજનું તથા દેશનું અહિત થશે. તે દાવાનળથી આપણું ઘર પણ નહીં બચે. મતદાતાઓએ દરેક ઉમેદવારને ઓળખવો જોઈએ અને વસ્તુ સ્થિતિની પૂરેપૂરી તપાસ કર્યા પછી જ નિષ્પક્ષ ન્યાયાધીશની જેમ પોતાનો મત આપવો જોઈએ. તેઓ જાતિવાદનો ઉપયોગ કરે છે. પોતાના જાતિના લોકોને કહે છે કે પોતાના એ પોતાના જ હોય છે. હું તમારા સમાજનો છું, તમારો કુટુંબી છું, તેથી હું તમારું ભલું કરીશ. મારાથી થઈ શકે તે બધા જ કામ કરીશ. લોકો વિચારે છે કે જો તે ચૂંટાશે તો આપણી જાતિનું ભલું કરશે અને આ આપણી શાન વધશે. આ રીતે નેતાઓ લોકોની ભાવનાઓને ઉશ્કેરે છે. બોળા લોકો તેનાથી ભરમાઈ જાય છે. તેઓ એમ કહે છે કે બીજી
જાતિ વાળા આપણને નીચા દેખાડવા માંગે છે. હવે આપણે તેમને જડબાત જવાબ આપવો જોઈએ. આ રીતે તેઓ સમાજમાં ફાટફૂટ પેદા કરીને પોતાની જાતિના વોટ મેળવી લે છે. આજકાલ આ જાતિવાદનું ઝેર આખા દેશમાં ફેલાયેલું છે. બદમાશ ઉમેદવારો આદર્શ તથા સિદ્ધાંતોની વાતો કરીને લાલચ, ખુશામાં, દોસ્તી, દબાણ, ગુંડાગીરી વગેરેથી ચૂંટણી જીતી જાય છે. તેઓ મીઠી મીઠી વાતો કરી પોતાને લોકોના શુભચિંતક ગણાવે છે. નાની મોટી લાલચો ભેટો આપીને પોતાને ઉદાર તથા સજ્જન સાબિત કરે છે. લોકોને બહુ મોટો ફાયદો કરી આપવાના સપનો દેખાડે છે. આ બધી યુક્તિઓનો ઉપયોગ કરીને તેઓ ભોળા લોકોને પોતાના તરફ આકર્ષે છે અને તેમના મત મેળવવામાં સફળ થાય છે. પછી તેઓ દેશને લૂંટે છે અને બરબાદ કરી નાખે છે. હવે મતદારોએ ભોળા કે મૂર્ખ સાબિત ન થવું જોઈએ. દરેક ચૂંટણીમાં તેમના ભોળપણનો લાભ લઈને છળકપટ ન ઉમેદવારે તેમનું ઠગી ન જાય તે માટે તેમણે ખૂબ જ સાવધાન થઈ જવું જોઈએ. જો અયોગ્ય લોકોના માટે મુંગટ પહેરાવવામાં આવે તો તેમની પાસેથી લોકહિતની કોઈ આશા રાખી શકાતી નથી. એ લોકો જુગાર રમે છે. તેઓ અનેક ગણા લાભની આશાથી જ રમે છે. ચૂંટણીઓમાં આડેધડ ખર્ચાતા પૈસા એક પ્રકારનો જુગાર છે. તેમાં જીતવાની કોઈ ગેરંટી હોતી નથી. તેનું પરિણામ અનિશ્ચિત હોય તેને જુગાર કહેવાય છે. ચૂંટણીમાં જીત જ થશે એવો વિશ્વાસ રાખી શકાતો નથી. એમ છતાં લોકો અઢળક ખર્ચ કરે છે. તેની પાછળ અવશ્ય કોઈ મોટો દાવ હોવો જોઈએ. ઉમેદવાર જો એ દાવ હારી જાય તો પણ ધૂળમાં પડેલા પોદરાની જેમ તેને થોડો ઘણો લાભ તો લઈ જ જાય છે. ચૂંટણીમાં આંધળો ખર્ચ કરનાર લોકોના દ્રષ્ટિકોણ આવો જ હોય છે. તેની પાછળ રહેલી કુટિલતાને લોકોએ સમજવી જોઈએ. જો કોઈ ઈમાનદાર ઉમેદવાર દેશ સેવા કરવાની ભાવનાથી પણ ચૂંટણીમાં એટલો બધો ખર્ચ કરતો હોય તો તે પણ યોગ્ય નથી. કારણ કે છેવટે તો તે બધો ખર્ચનો ભાર ગરીબ લોકોએ જ ઉપાડવો પડે છે. આથી ચૂંટણીઓમાં વધારે પડતો ખર્ચ ન જ થવો જોઈએ. હવે પ્રશ્ન એ છે કે આજે જે કંઈ થઈ રહ્યું છે તેમાં પરિવર્તન લાવવું જોઈએ. લોકશાહીમાં જો પ્રજા ઈચ્છે તો સારું શાસન લાવી શકે છે અને તેના દ્વારા વ્યક્તિ તથા સમાજમાં સુખ શાંતિને વધારીને દેશને ઉન્નતિના માર્ગ લઈ શકે છે. પરંતુ જ્યારે મતદાતા પોતાની જવાબદારી સમજશે ત્યારે એ શક્ય બનશે. મતદાનના રૂપમાં જેને બહુ મોટો અધિકાર તથા જવાબદારી મળ્યા છે પોતાના દેશના ભાગ્ય તથા ભવિષ્યનું નિર્માણ કરવામાં તે પોતાનો ફાળો આપી શકે છે. એમ છતાં જો તેને તેનો ઉપયોગ કરવા ના આવડે તો માનવું જોઈએ કે પોતાની સુરક્ષા માટે વાંદરાના હાથમાં તલવાર આપનાર રાજા જેવી ભૂલ આપણે પોતે પણ કરી રહ્યા છીએ. રાજાના મોં પર માખી બેસી હતી. તેને મારવા માટે વાંદરાને તલવારને ઘા કર્યો. તેનાથી રાજાનું નાક કપાઈ ગયું. અણસમજુ મતદારો પણ વાંદરા જેવા જ સાબિત થાય છે. સડકતી દીવા સરી ગમે ત્યારે નાખી દેવા તે ભયંકર વિપત્તિ જુબી થાય છે. બેદરકારીમાં કરેલી ભૂલ બહુ ભારે પડે છે. આથી સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ તથા વિકાસના સૂત્ર કોને સોંપવા તે મતદારોએ ખૂબ સમજી વિચારીને નક્કી કરવું જોઈએ. જેમણે દેવ અને દાનવનો ફરક સમજવો જોઈએ. કોને વોટ આપવો અને કોને ન આપવો તેના પર સંપૂર્ણ વિચાર કરીને દેશ અને સમાજના હિત તથા ભવિષ્યનું ધ્યાન રાખીને સુપાત્ર વ્યક્તિને ચૂંટવો જોઈએ. તો જ દેશમાં સુરાજ્યની સ્થાપના થશે અને આપણા સૌભાગ્યનો સૂર્યોદય થશે. દેશના સાચા માલિકો તો જનતા જ છે, મતદારો જ છે. તેમણે વોટ આપવાના રૂપમાં પોતાને મળેલ અધિકાર અને તકનો દીર્ઘદ્રષ્ટિ
પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. લોકશાહીની સફળતા માટે મતદાતા જવાબદાર બને, પોતાના રાષ્ટ્રીય કર્તવ્ય સમજ અને દ્રઢતાથી નિભાવે તે ખૂબ જરૂરી છે. યોગ્ય ઉમેદવારને જ મત મળે તે અત્યંત જરૂરી છે. તેના હાથમાં ન્યાય અને લોકોનું હિત સુરક્ષિત હોય એવા લોકોને જ ચૂંટવા જોઈએ. તેમની કથની નહીં પરંતુ કરણીની ઓળખવા જોઈએ. તેમના અત્યાર સુધીના જીવન તથા કાર્યની સૂક્ષ્મ દ્રષ્ટિ તપાસવા જોઈએ. કોઈ ભયંકર રોગીની સાથે પોતાની પુત્રીના લગ્ન કરતું નથી. એવી જ રીતે જે લોકો નીતિ સદાચાર આદર્શોની કસોટીમાંથી પાર ન ઉતરે તેમણે કદાપી મત આપવા ન જોઈએ. સાચી વાત સામે આંખ મીચામણા કરવાનો અર્થ એ છે કે રાજકીય અનીતિ અને ગુડાયોને છૂટો દોડ આપો. રાજસ્થા અનિયંત્રિત અને મહત્વાકાંક્ષી બને છે, એમાં પ્રજાનો દોષ વધારે છે. પ્રજા અન્યાયને ચૂપચાપ સહન કરતી રહે છે તે તેની મૂર્ખતા છે. એના કારણે જ લોકશાહીની નિષ્ફળ જાય છે. મતદાતા પોતાના અમૂલ્ય મતનો જો સમજી વિચારીને ઉપયોગ ન કરે તો તેને કઈ રીતે લાભ થાય? મતદારોની બેદરકારીને દૂર કરવા માટે તથા તેમને જાગૃત કરવા માટે બધાએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ. તેથી શ્રેષ્ઠ શાસનનો લાભ બધા પ્રજાજનોને મળે. આજ જે પણ ગામડાઓમાં નિરક્ષરતા છે એના લીધે મતદાર વિવેકશીલ લોકોએ મતદાતાને લોકશાહીનું સ્વરૂપ તથા મતદારનું કર્તવ્ય સમજાવવું જોઈએ. દરેકે ખૂબ ઉત્સાહથી આ કાર્ય કરવું જોઈએ, કારણ કે લોકચેતના જાગૃત થશે તો જ લોકશાહી સફળ થશે અને આપણા દેશનું ભાગ્ય તથા ભવિષ્ય ઉજ્જવળ બનશે. આથી દેશના માલિકો જાગો.